ચીનમાં કોરોના વાયરસના કારણે 100 વધુ લોકોના મોત થયા છે અને વાયરસ અટકાવવાનો કોઈ સંકેત દેખાતા નથી હાલ અત્યાર સુધીમાં દેશમાં આ વાયરસના કોઈ કેસની પુષ્ટિ થઈ નથી ત્યારે સુરતની હિન્દુજા હોસ્પિટલના ડોક્ટર પ્રતિક સાવજી આપણે કોરોના વાયરસ અંગે માર્ગદર્શન પુરુપાર્સે જી સર આપનું પ્રતિક સાવજ ઓ સાઉથ ગુજરાતના ફર્સ્ટ ઇન્ફેક્શન છું હું સુરતમાં છેલ્લા બે વર્ષથી ઇન્ફેક્સ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને હું મારી ક્લિનિક છે એસનએસ એક્સિસ બિલ્ડિંગ ચારસો એક મહાવીર હોસ્પિટલની બાજુમાં નાનપુરા સર આ કોરોના વાયરસ કરીને જે વાયરસ છે કોરોના વાયરસ નામ જૂનું છે પણ એ ન્યૂ મ્યુટેટેડ વાયરસ છે રિસેન્ટલી ચાઇનાના વુહાન સિટીનું એક એનિમલ માર્કેટ છે એ એનિમલ માર્કેટમાં વિવિધ પ્રકારના પ્રાણીઓનું સેલિંગ થાય છે તો આ વાયરસનું ઓરિજિન આ માર્કેટમાં થયેલું અને ત્યાંથી પછી એ ધીમે ધીમે ચાઇનાના લોકોમાં ફેલાવાનું ચાલુ થઈ ગયું છે સૌથી વધારે કેસ ચાઇનાના વુહાન સિટીમાંથી જોવા મળેલા છે પણ રિસેન્ટલી મીડિયા ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ વાયરસ ચાઈનાના આજુબાજુના કન્ટ્રી જેમ કે સાઉથ કોરિયા જાપાન ઇવન થાઈલેન્ડ ઓસ્ટ્રેલિયા રિસેન્ટલી યુરોપિયન કન્ટ્રીઝમાં પણ આ વાયરસ ફેલાઈ ચૂકેલો છે હમણાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ એના કેસીસ નોંધાયેલા છે લકીલી ભારતમાં એક પણ કેસ નોંધાયેલો નથી જે એક વસ્તુ સારી છે આપણા માટે સરીના કેવા હોય ખબર પડે ચીનહોમાં તમે જાણતા હશો જેમ કે સ્વાઇન ફ્લૂ છે એચ વન એન વન છે ઇન્ફ્લુએન્ઝા છે આ બધા નામથી તમે વાકેફ છો તો સેમ આ એક રેસ્પિરેટરી એટલે કે છાતીમાં ન્યુમોનિયા કરતો વાયરસ છે એ બધામાં ન્યુમોનિયા નથી કરતો અમુક કેસમાં કપ છે નાકમાંથી પાણી થવું છે ગળામાં બળતરા થવી એવા સિમ્ટમ હોય છે પણ જો આ વાયરસનું પ્રમાણ વધારે હોય શરીરમાં તો જેમ કે ભારે તાવ આવવો શરીરમાં ખૂબ વીકનેસ થવી ઇવન ખૂબ જ ભારે ન્યુમોનિયા જેના માટે પેશન્ટને વેન્ટિલેટરનો સપોર્ટ પણ આપવો પડે એ પ્રકારે પણ સિમ્ટમ આવી શકે છે છે હજુ સુધી કોઈ ટ્રીટમેન્ટ શોધાઈ નથી એ વસ્તુ એક ખરાબ છે આપણા માટે હજી સુધી આ વાયરસથી બચવા માટે કોઈ વેક્સિનની પણ શોધ થઈ નથી એ પણ વસ્તુ આપણા માટે પ્રોબ્લેમવાળી છે રિસર્ચ ચાલુ છે ટ્રીટમેન્ટ અને વેક્સિન બનવા ઉપર સર આ વાયરસથી બચવું હોય તો આના માટે શું ઉપાય છે વાયરસથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ આપણે હેલ્ધી રહીએ ખૂબ પાણી પીએ અને આપણા શરીરમાં હાઇડ્રેશન મેઇન્ટેન રાખીએ બીજી વસ્તુ ઘણા રિસર્ચ એવું કહે છે કે જો તમારા બોડીમાં વિટામિન ડી નું લેવલ સારું હોય તો તમને વાયરલ ઇન્ફેક્શન જલ્દી થતા નથી તો હું ચાહું છું કે તમે તમારા ફિઝિશિયનનો સંપર્ક કરીને તમારો વિટામિન ડી લેવલ ચેક કરાવી વિટામિન ડી સપ્લિમેન્ટેશન લો અને તેમજ બને ત્યાં સુધી સારો ખોરાક લો અને ફ્રીક્વન્ટલી હાથ ધોવાનું રાખો અને બને ત્યાં સુધી જે પેશન્ટ બહુ બીમાર છે જેમને નિમોનિયા છે જે કફિંગ કરે છે એવા પેશન્ટથી દૂર રહેવું આ સમયે સાવચેતી કહેવાય છે સર અત્યારે જે મીડિયામાં બતાવવામાં આવે છે કે આ વાયરસ ડેન્જરસ છે તો આ ખરી વસ્તુ છે આનો જવાબ આપવો અત્યારે થોડો ડિફિકલ્ટ છે આના બે વસ્તુ છે એક સારી વસ્ આ વાયરસ વિશે બે ન્યૂઝ છે એક તો સારા અને એક ખરાબ સારા ન્યૂઝમાં જે રિસર્ચમાં કમ્પેરિઝન થયું છે જે છેલ્લે સ્વાઇન ફ્લૂ થયેલો એની પહેલાં ઈબોલા વાયરસ થયેલો એની પહેલાં સાર્સ થયેલો એની કમ્પેરિઝનમાં આ વાયરસ એટલો ઝડપથી ફેલાતો નથી અને એની કમ્પેરિઝનમાં એટલું બધું સિવિયર ઇન્ફેક્શન કરતો નથી પણ ખરાબ વસ્તુ એ છે કે આ વાયરસની કોઈ દવા નથી આ વાયરસથી બચવા માટે કોઈ વેક્સિન નથી એટલે આ વાયરસ ફેલાઈ શકે છે ધીમે ધીમે સમય જ આપણને કહેશે કે આ વાયરસ કેટલો ડેન્જર છે સર એ ફેલાય કેવી રીતે એ ફેલાય છે મેઇન તો કફિંગ કરવાથી જે પેશન્ટને ઇન્ફેક્શન થયું છે અગર બાય ચાન્સ એ પેશન્ટ કફિંગ કરે તો એ ઘણા બધા ડ્રોપલેટ્સ રિલીઝ કરશે અને આ ડ્રોપલેટ્સ જો આપણા પેશન્ટના એટલીસ્ટ એકથી ત્રણ મીટરના કોન્ટેકમાં આવી ગયા અને એ ડ્રોપલેટ આપણા શ્વાસમાં ગયા તો એ વાયરસ આપણને થઈ શકે છે સર આનાથી બને ત્યાં સુધી આપણે ઇન્ફેક્શિયસ જે પેશન્ટ્સ હોય જેમને કફિંગ કરતા હોય એ પેશન્ટથી દૂર રહીએ અને કોઈ પણ આવા પેશન્ટના કોન્ટેક્ટમાં આવવું હોય તો એ પહેલાં માસ્ક પહેરવું જોઈએ આપણે અને ખાસ કરીને ધ્યાનમાં રાખવા માટે જે હું સૌ બધાને ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માગું છું કે બને ત્યાં સુધી સોશિયલ મીડિયામાં ઘણા રોંગ મેસેજીસ ફરે છે કે ઠંડુ પાણી નહીં પીવું ઠંડા આઈસ્ક્રીમ નહીં ખાવા આ ટાઈપના ફ્રૂટ્સ નહીં ખાવા જોઈએ એ એ તદ્દન ખોટી છે બને ત્યાં સુધી તમે એક્સપર્ટ ડૉક્ટરની સલાહ લો તમને કોઈ પણ આવા સિમ્ટમ્સ થાય તો તમારા ફેમિલી ડોક્ટર તમારા ફેમિલી ફિઝિશિયન કે ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન લઈ શકો છો તમે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ